गुड मॉर्निंग विद्यार्थियों, स्टैंडर्ड 9 कम्प्यूटर विषय धोरण 1-4 रिविजन। विद्यार्थी अपने आना अगाउना विडियो में चैप्टर नंबर 9, 10 और 11 जेमा राइटर सॉफ्टवेर भणी गया हता, तो ये राइटर सॉफ्टवेर विषय अपने प्रेक्टिकल रिविजन जोयु हतु। बराबर, राइटर सॉफ्टवेर अपने प्रेक्टिकल रिविजन जोयु हतु। हवे अपने 1-4 चैप्टर जे अपना थियोरी ने हता धोरण 9 में शुरुआत में કે કમ્પ્યુટર એટલે શું, એની સાથે જોડાયેલા સાધનો કયા નામથી ઓળખવામાં આવે છે, એની કાર્યપ્રણાલી કેવી રીતે છે, એમાં સ્ટોરેજ કેપેસિટી કેટલી છે, બરાબર, એને અલગ અલગ 5 પેઢીઓ વિશે માહિતી મેળવી હતી, તો આ બધાનું ટૂંકમાં હવે આપણે રિવિઝન કરી લઈએ છીએ। તો 1-4 ચેપ્ટરનું રિવિઝન, બરાબર। તો આજના આ વિડીયોમાં આપણે કમ્પ્યુટર વિષય ધોરણ 9 चेप्टर 1-4 नु रिविजन, जे आपणे थियोरिकल जे चेप्टर छे नु रिविजन छे, जेना विशे हुं तमने टूंकमां फटाफट माहिती समजावी देश, जे रिविजन स्वरूपे छे। जो चेप्टर नंबर 1 आपणो आवे छे के कम्प्यूटर नो परिचय। बराबर, चेप्टर नंबर 1 आपणो शुं आवे छे, कम्प्यूटर नो परिचय, एटले के चेप्टर 1 छे कम्प्यूटर परिचय। तमे अहींया स्क्रीन पर जोई शकशो, चेप्टर 1 कम्प्यूटर, इंट्रोडक्शन टू कम्प्यूटर। बराबर, सीम्पल कम्प्यूटर। तो हवे आपणे कम्प्यूटर एटले शुं, तो एना विशे माहिती मेळवी लईए। तो चेप्टर 1 में कम्प्यूटर एटले इनपुट आउटपुट अने प्रोसेस यूनिट। बराबर, इनपुट आउटपुट अने प्रोसेस यूनिट। बराबर, एक आपणे आ कॉमन वस्तु भणी गया था, जो याद होय तो तमने चेप्टर नंबर 1 याद होय तो एनी वात करूँ छूं। तमने आपणे इनपुट आउटपुट अने प्रोसेस भणी गया था, एनी अहींया चर्चा करी लईए। जुओ, इनपुट प्रोसेस अने आउटपुट आपणे चेप्टर नंबर 1 में भण्या हता के कोईपण कमांड आपवा माटे पहेला आपणे शुं करवुं पड़शे, माहितीने इन्सर्ट करवी पड़शे। बराबर, एटले के कमांड आपवा पड़शे। कमांड आपवा माटे आपणे शुं करीए छीए, अने आकृति थोड़ी ऊपर लाई दो एटले तमने देखाय। जो पहेला कोईपण माहिती अंदर इनपुट करवी पड़शे, दाखल करवी पड़शे, પછી એના પર પ્રક્રિયા થશે અને પછી આપણે એનો જવાબ જોઈ શકીશું, એટલે કે આઉટપુટ જોઈશું। બરાબર, માહિતી દાખલ કરવા માટે આપણે જે સાધનો વાપરીએ છીએ એને ઇનપુટ ડિવાઇસ કહેવાય, અને માહિતી પર પ્રક્રિયા થવા માટે જે સાધન વપરાય છે એને પ્રોસેસ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે। પ્રોસેસ યુનિટ તરીકે માત્ર આપણે CPU યાદ રાખવાનું છે। ઇનપુટ ડિવાઇસમાં આપણે ઘણા બધા ડિવાઇસ યાદ રાખવાના છે, જેમ કે મોનિટર છે, કીબોર્ડ છે, માઉસ છે। બરાબર, એ બધું ચેપ્ટર 3માં આપણે ભણવાનું જ હતું, તેનું રિવિઝન એ વખતે જોઈ લઈશું। ચેપ્ટર 3 સ્ટાર્ટ કરી લે, અત્યારે ચેપ્ટર 1માં ઓવરઓલ જોઈ લઈએ કમ્પ્યુટરનો પરિચયમાં। ત્યારબાદ પ્રોસેસ થયા પછી આવે છે આઉટપુટ। તો આઉટપુટ માટે આપણે એક જ નામ યાદ રાખીએ છીએ, મોનિટર। બરાબર, મોનિટર સિવાય તમે પ્રિન્ટરમાં પણ એનું આઉટપુટ જોઈ શકો છો। ચેપ્ટર નંબર 1માં આપણે એક અગત્યનો ટોપિક આવતો હતો કે મેમરીની બાબત, તો અસ્થાયી મેમરી અને સ્થાયી મેમરી આ એક અગત્યનો ટોપિક હતો। અસ્થાયી મેમરી અને સ્થાયી મેમરી, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ, જેને આપણે નામ આપીએ છીએ વોલેટાઇલ અને નોન વોલેટાઇલ માહિતી, જો યાદ હોય તો। બરાબર, ના હોય તો રિવિઝન થાય જ, છેલ્લે જોઈ લેજો। વોલેટાઇલ મેમરી અને બીજું હતું નોન વોલેટાઇલ મેમરી, નોન વોલેટાઇલ મેમરી। બરાબર, આ બે પ્રકાર હતા, એટલે સ્થાયી મેમરી અને અસ્થાયી મેમરી, એવું આપણે શબ્દ વાપરતા હતા ગુજરાતીમાં, સ્થાયી મેમરી અને અસ્થાયી મેમરી। બરાબર, વોલેટાઇલ મેમરી અને નોન વોલેટાઇલ મેમરી, તો જેને આપણે અસ્થાયી મેમરી કહીએ છીએ, કઈ છે અસ્થાયી મેમરી, જેને આપણે કહીએ છીએ નોન વોલેટાઇલ મેમરી। અસ્થાયી મેમરી એટલે શું, તો કે વોલેટાઇલ મેમરી જેમાં પ્રાઇમરી મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને હંગામી મેમરી પણ કહીએ છીએ અને મુખ્ય મેમરી કહીએ છીએ। જ્યારે બી કોમ્પ્યુટરની સ્વિચ બંધ થાય ત્યારે આ પ્રકારની મેમરી શું થઈ જાય છે, બંધ થઈ જાય છે। બરાબર, તો વોલેટાઇલ મેમરીને પ્રાઇમરી મેમરી પણ કહેવાય છે, હંગામી મેમરી પણ કહેવાય છે અને મુખ્ય મેમરી પણ કહેવાય છે। કોમ્પ્યુટર ચાલુ કરો અને બંધ થાય, સ્વિચ પડી જાય, તો એ બંધ એમાં રહેલો ડેટા ડિલીટ થઈ જાય છે। જ્યારે નોન વોલેટાઇલ મેમરી એટલે શું, તો નોન વોલેટાઇલ મેમરી એટલે કે જેમાં
સ્થાયી મેમરી કહેવામાં આવે છે કે જેમાં કાયમી ધોરણે માહિતી સચવાય છે અને એમાં સેકન્ડરી મેમરી કરતાં માહિતી થોડી ધીમી હોય છે એટલે ધીમે ધીમે સ્ટોર થાય છે પણ તો લાંબા સમય માટે કાયમી ધોરણે એમાં સ્ટોર થાય છે. ખ્યાલ આવશે કે આ પ્રશ્ન ખાસ અગત્યનો હતો પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરીનો. બરાબર, પ્રાઇમરી મેમરી ટૂંકા ગાળા માટે છે, સેકન્ડરી મેમરી લાંબા ગાળા માટે છે. પ્રાઇમરી મેમરી કે જેને આપણે વોલેટાઇલ કહીએ છીએ, સેકન્ડરી જેને નોન વોલેટાઇલ કહીએ છીએ. પ્રાઇમરી કે જેને આપણે ખર્ચા અને એની કાર્યક્ષમતા ઘણી ઓછી છે, જ્યારે સેકન્ડરી મેમરી સ્થાયી છે, ધીમી છે અને એમાં ખર્ચો એટલે ઓછી ખર્ચા છે. આટલું ખ્યાલ આવશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે ઇનપુટ આઉટપુટ પ્રોસેસ વિભાગ ભણી ગયા. એમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે પ્રોસેસ યુનિટ માટે વપરાતો શબ્દ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અને એમાં આવતા પ્રક્રિયકો ખાસ જોવાના હતા, જેમ કે કંટ્રોલ યુનિટ, એરેથમેટિક એટલે ALU, ત્યારબાદ CU. બરાબર, એ બધા ફૂલ ફોર્મ્સ મેં તમને ખાસ યાદ રાખવાનું કીધું હતું કે પ્રોસેસ તો થાય છે પણ પ્રોસેસની સાથે સાથે કમ્પ્યુટર સાથે જોડાયેલા, CPU સાથે જોડાયેલા બાકીના સાધનોનું પણ કંટ્રોલિંગ થાય છે. બરાબર, MU એટલે મેમરી યુનિટ કે જેમાં માહિતી સચવાય છે, CU એટલે કંટ્રોલ યુનિટ કે જેમાં તમે આપેલા કમાન્ડનું કંટ્રોલિંગ થાય છે, એમાં રહેલી માહિતી, બરાબર, એમાં રહેલી માહિતી એટલે કે એની સાથે જો એક વખત કમાન્ડ આપ્યા પછી અને એ મશીનને સાધનને બંધ કરવું, એ બધી જ માહિતીનું કંટ્રોલિંગ કરે છે. ત્યારબાદ આવે છે ALU, એરેથમેટિક લોજિક યુનિટ. બરાબર, જે ગાણિતિક એટલે ગણિતને લગતા કાર્યો અને મેથ્સને લગતા કાર્યો, તાર્કિક કાર્યો, લોજિકલ કાર્યો કરે છે. આટલું ખ્યાલ આવશે. બરાબર, તો આ આપણે બેઝિક પરિચય મેળવ્યો હતો ચેપ્ટર નંબર 1. બરાબર, આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે આવીએ છીએ ચેપ્ટર નંબર 2 પર. તો ચેપ્ટર નંબર 2માં આપણે જે યાદ રાખવાનું એ છે કોમ્પ્યુટરની અલગ અલગ પેઢી. કોમ્પ્યુટરમાં સોફ્ટવેરના આધારે આવતી પેઢી અને હાર્ડવેરના આધારે આવતી કોમ્પ્યુટરની 5 પેઢીઓ. એટલે કોમ્પ્યુટરનો વપરાશ આપણે અત્યારે આ શબ્દથી પરિચિત છે, કોઈ અજાણતા નથી, પણ વર્ષો પહેલાં જ્યારે આ શબ્દની શરૂઆત થઈ ત્યારે. બરાબર, તો હવે આપણે જઈએ છીએ ચેપ્ટર નંબર 2 પર. ચેપ્ટર નંબર 2 જેમાં હિસ્ટ્રી અને જનરેશન ઓફ કોમ્પ્યુટર છે. બરાબર, જનરેશન ઓફ કોમ્પ્યુટર. ચેપ્ટર નંબર 2 છે જનરેશન ઓફ કોમ્પ્યુટર. બરાબર, એમાં હાર્ડવેરના આધારે અને સોફ્ટવેરના આધારે. બરાબર, એમાં પાછા બે પ્રકાર આવે છે. ચેપ્ટર નંબર 2 જનરેશન ઓફ કોમ્પ્યુટર, એમાં હાર્ડવેર એટલે કે જે ફિઝિકલ પાર્ટ્સ છે એના આધારે પણ એના ભાગ આવે છે અને સોફ્ટવેરના આધારે પણ એના ભાગ આવે છે. તો આપણે પહેલો વિભાગ જોઈએ હાર્ડવેર. બરાબર, હાર્ડવેરના આધારે એના કેટલા પ્રકાર છે? 5. બરાબર, કેટલા જનરેશન છે? 5 જનરેશન. કેટલી જનરેશન છે? 5 જનરેશન. બરાબર, અથવા તો 5 ટાઈપ છે એવું પણ કહી શકાય, જેને આપણે ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન એટલે કે પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી એવી રીતે યુઝ કરીએ છીએ. બરાબર, તો એમાં પહેલી પેઢીમાં ફર્સ્ટ જનરેશન, જી એટલે જનરેશન. બરાબર, જી એટલે જનરેશન, ખાસ યાદ રાખજો. ફર્સ્ટ જનરેશનમાં શું હતું? તો વેક્યુમ ટ્યુબ, જેને આપણે કહીએ છીએ નિર્વાત નલિકા. વેક્યુમ ટ્યુબ, જેને આપણે નિર્વાત નલિકા તરીકે ઓળખીએ છીએ, અને એનું ઉદાહરણ આવશે IBM, યુનિયાક, વન. બરાબર, એનું ઉદાહરણ શું છે? IBM, યુનિયાક, વન. આના અક્ષર થોડા નાના કરી દઉં એટલે તમને એક લાઈનમાં દેખાય. બરાબર, પહેલી જનરેશન જેમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો અને જેના ઉદાહરણ તરીકે આપણે યાદ રાખવાનું છે IBM, યુનિયાક, વન. ખ્યાલ આવે છે? બરાબર, ફર્સ્ટ જનરેશન, ફર્સ્ટ જી એટલે કે ફર્સ્ટ જનરેશન. ખ્યાલ આવશે? બરાબર, ત્યારબાદ વિદ્યાર્થીઓ આવે છે સેકન્ડ જનરેશન. ફર્સ્ટ જી એટલે ફર્સ્ટ જનરેશન. આ હાર્ડવેરના આધારે આપણે 5 પેઢીના ઉદાહરણ જોઈ રહ્યા છીએ. ત્યારબાદ સેકન્ડ જનરેશન એટલે જેને હું નામ આપું છું 2G. બરાબર, સેકન્ડ જનરેશન. તો સેકન્ડ જનરેશનમાં આપણે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કર્યો. ટ્રાન્ઝિસ્ટર,
શેનો ઉપયોગ કરે છે ટ્રાન્ઝિસ્ટરનો બરાબર અને એના એક્ઝામ્પલ તરીકે આપણે યાદ રાખવાનું છે IBM 1620 6020 બરાબર આનું ઉદાહરણ છે હવે જે વેક્યુમ ટ્યુબ ઘણા મોટા હતા અને જેને ચલાવવા ઘણા બધા માણસોને જરૂર પડતી હતી એની જગ્યાએ હવે શું આવે છે ટ્રાન્ઝિસ્ટર નાના નાના ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થાય છે હવે ત્રીજી પેઢીની શરૂઆત થઈ થર્ડ જનરેશન 3G હવે ત્રીજી જનરેશનમાં આઈસીની શરૂઆત થઈ એટલે ઇન્ટ્રીગેટેડ સર્કિટ આઈસી એટલે ઇન્ટ્રીગેટેડ સર્કિટ જે ટ્રાન્ઝિસ્ટર કરતા નાની અને વાપરવામાં ઘણી ફાસ્ટ હતી જેનાથી મિની કમ્પ્યુટરની શરૂઆત થઈ ધંધા માટે વપરાતા જે કમ્પ્યુટર છે એની શરૂઆત થઈ ત્રીજી જનરેશનમાં જેમાં મિની કમ્પ્યુટર્સનો પણ ઉપયોગ થતો હતો એના ઉદાહરણમાં આવે છે IBM 360 અને બીજું પણ એક એનું ઉદાહરણ આવે છે PDP-8 ખ્યાલ આવી ગયો PDP-8 ત્યાર પછી આવે છે ચોથી જનરેશન 4G બરાબર ચોથી જનરેશન હાર્ડવેરના આધારે તો ચોથી જનરેશનમાં આપણી પાસે આવે છે VLSI વેરી લાર્જ સ્કેલ ઇન્ટ્રીગેટેડ સર્કિટ VLSI બરાબર વેરી લાર્જ સ્કેલ ઇન્ટ્રીગેટેડ સર્કિટ એમાં ઉદાહરણ આવે છે IBM કંપનીનું PC એપલ 2 એનું ઉદાહરણ છે એપલ કંપની દ્વારા બનાવેલું કમ્પ્યુટર એટલે કે એપલ 2 બરાબર આ બધા એના ઉદાહરણ છે ખ્યાલ આવશે પછી આવે છે આપણે પાંચમી પેઢી જેને આપણે ફિફ્થ જનરેશન તરીકે પણ ઓળખીએ છીએ એમાં આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી AI એટલે કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ શીખી ગયા બરાબર અને એના ઉદાહરણમાં આવશે જે આપણે નોટબુક અત્યારે વાપરીએ છીએ પેન્ટિયમ બરાબર એ નોટબુક અને સુપર કોમ્પ્યુટર જે પરમ તરીકે ઓળખાય છે એ પરમ સુપર કોમ્પ્યુટરની પણ શરૂઆત થઈ ગઈ હતી ખ્યાલ આવશે તો આ હાર્ડવેરના આધારે કોમ્પ્યુટરના આપણે પાંચ વિભાગ જોયા અને એના ઉપયોગ જોયા હવે એવી જ રીતે આપણી પાસે બીજો મુદ્દો આવે છે હાર્ડવેર સિવાય સોફ્ટવેર દ્વારા પણ કોમ્પ્યુટરની પાંચ પેઢી બરાબર હાર્ડવેર સિવાય કોમ્પ્યુટરની પાંચ પેઢીનું જનરેશન આવે છે જે છે સોફ્ટવેર બરાબર તો સોફ્ટવેરમાં પણ આપણે ઉદાહરણ જોઈ શકીએ છીએ તો જે પહેલી પેઢી હતી એટલે કે ફર્સ્ટ જનરેશન હતું સોફ્ટવેરમાં પણ બરાબર સોફ્ટવેરની પાંચ પેઢીમાં તો પહેલા એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ થતો હતો કઈ લેંગ્વેજ એસેમ્બલી લેંગ્વેજ બરાબર પછી બીજી પેઢી શરૂઆત થઈ તો બીજી પેઢીમાં આપણે બાઇનરી લેંગ્વેજનો પણ ઉપયોગ કરી શકતા હતા બરાબર સોરી પહેલી પેઢીમાં આવશે બાઇનરી લેંગ્વેજ જેમાં 0 અને 1 કોડિંગ તમારે યાદ રાખવાનું હતું બરાબર હવે એ થોડું અઘરું હતું એટલે હવે બીજી પેઢીમાં શું થયું બાઇનરી પછી આવી એસેમ્બલી લેંગ્વેજ જેને તમે નિમોનિક્સ તરીકે પણ ઓળખો છો એસેમ્બલી લેંગ્વેજ જેને આપણે નિમોનિક્સ લેંગ્વેજ તરીકે પણ ઓળખીએ છીએ ત્રીજી પેઢીથી તમારે થોડા ઘણા પ્રોગ્રામિંગની શરૂઆત થઈ ગઈ પ્રોગ્રામિંગની એટલે કમ્પ્યુટરમાં જે આપણે અત્યારે સોફ્ટવેર શબ્દ તરીકે વાપરીએ છીએ એવા ચોક્કસ પ્રકારના સોફ્ટવેરની પણ શરૂઆત થઈ ગઈ ખ્યાલ આવશે તો જેમાં મશીનને સ્વયં સંચાલિત એટલે કે પ્રોગ્રામ બનવાની શરૂઆત થઈ ગઈ અને આ પ્રોગ્રામનો ઉપયોગ કરીને ચોક્કસ પ્રકારના ઓફિસને લગતા કાર્યને લગતા સોફ્ટવેર બનવાની શરૂઆત થઈ ગઈ ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ બરાબર તો ત્રીજી પેઢીમાં આપણે યાદ રાખવાનું છે હાઈ લેવલ લેંગ્વેજ હાઈ લેવલ લેંગ્વેજ બરાબર LANGUAGE લેંગ્વેજ ત્યારબાદ ફોર્થ જનરેશન આવે છે આપણી પાસે બરાબર તો ફોર્થ જનરેશન હાઈ લેવલ લેંગ્વેજ પછી ફોર્થ જનરેશન આવે છે કે જેમાં કમ્પ્યુટરમાં કૃત્રિમ બુદ્ધિમત્તાની શરૂઆત તો થઈ ગઈ હતી પણ એની સાથે સાથે મલ્ટીટાસ્કિંગ અને ચોક્કસ પ્રકારના ક્રિયા પ્રતિક્રિયા આપે એટલે ઇન્ટરેક્ટિવ કરી શકાય એવા પ્રોગ્રામિંગની પણ શરૂઆત થઈ ગઈ બરાબર ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામની શરૂઆત થઈ ગઈ ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામની શરૂઆત એટલે કે લેંગ્વેજની પણ શરૂઆત થઈ ગઈ જેમાં તમે ડેટાબેઝ તરીકે SQLનો પણ ઉપયોગ કરી શકો છો અને પાંચમી પેઢીમાં AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની શરૂઆત થઈ ગઈ હતી જેમાં રોબોટિક્સને લગતું પ્રોગ્રામિંગ આવવા લાગ્યું ખ્યાલ આવશે તો સોફ્ટવેરના આધારે પાંચ પેઢી અને હાર્ડવેરના આધારે પાંચ પેઢી આ સિવાય સોફ્ટવેર હાર્ડવેરને લગતા એપ્લિકેશન સોફ્ટવેર અને સિસ્ટમ સોફ્ટવેરનો પણ આપણે ચેપ્ટર 2માં ઉલ્લેખ કર્યો છે એપ્લિકેશન સોફ્ટવેર કે જે તમે સીધા જ વાપરો છો જેમ કે વર્ડ એક્સેલ રાઇટર કેલ્સી એ બધા એપ્લિકેશન સોફ્ટવેર છે
પણ એને ચલાવવા માટે જે મુખ્ય સોફ્ટવેર છે એને ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે, જે સિસ્ટમ સોફ્ટવેર તરીકે ઓળખાય છે, જેને આપણે ઓએસ તરીકે ઓળખીએ છીએ. તો મુખ્ય કમ્પ્યુટર સિસ્ટમ જે છે એને કાર્યરત બનાવવા માટે ઓએસ ની જરૂર પડે. પછી વપરાશકર્તાના જરૂરિયાત પ્રમાણે જે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો છો એ બધા જ એપ્લિકેશન સોફ્ટવેર છે. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? તો આપણું આ બેઝિક ચેપ્ટર નંબર 2 નું મેં તમને રિવિઝન કરાવી દીધું. હવે ચેપ્ટર નંબર 3 છે ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસ, બરોબર? તો જેના દ્વારા માહિતી તમે આપો છો કમ્પ્યુટર સિસ્ટમમાં દાખલ કરો છો ઇનપુટ ડિવાઇસ, બરોબર? ઉદાહરણ તરીકે મોનિટર, બેઝિક ઇનપુટ ડિવાઇસ શું આવશે? મોનિટર, સોરી આઉટપુટ ડિવાઇસ આવશે મોનિટર. માહિતી દાખલ કરો છો એ આવશે કીબોર્ડ. શું આવશે? કીબોર્ડ. પછી એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં પણ માહિતી ટ્રાન્સફર કરી શકાય ઇન્ટરનેટ થ્રુ, નેટવર્ક થ્રુ, બરાબર? આ બધું આપણે ત્રીજા ચેપ્ટરમાં ઉલ્લેખ છે. તો તમે ઇનપુટ એટલે કે ઇનપુટ એકમો અને આઉટપુટ એકમોની વિશે માહિતી છે. તો ચેપ્ટર નંબર 3 માં આપણે યાદ રાખવાનું છે કે જેના દ્વારા માહિતી કોમ્પ્યુટરમાં દાખલ કરો ઇનપુટ એકમ, એમાં કીબોર્ડ, માઉસ અને સ્કેનરનો પણ ઉપયોગ થઈ શકે છે. પછી આઉટપુટ એકમ છે, તો આઉટપુટ એકમ તરીકે તમે મોનિટર બેઝિક લઈ શકો છો, પછી પ્રિન્ટર પણ લઈ શકો છો. આ સિવાય જે સ્પીકર આવે છે પણ આઉટપુટ એકમમાં ગણાય છે. અને એ સિવાય ચેપ્ટર નંબર 3 માં તમારે અન્ય જે એડિશનલ ડિવાઇસ કહેવામાં આવે છે એવા ઓએમઆર, ઓસીએમ ના વિશે માહિતી છે, બરાબર? ઓસીઆર, ઓએમઆર વિશે માહિતી છે, બરાબર? તો કીબોર્ડમાં જે આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ જેમાં ટાઈપિંગ કી હોય છે, ન્યુમેરિક કી પણ હોય છે. ત્યાર પછી માઉસ, જેને ડ્રો એન્ડ પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે, જેનાથી વસ્તુ સિલેક્ટ કરી શકાય, ચિત્ર બનાવી શકાય. પછી આપણે આવે છે જોયસ્ટિક, કે જોયસ્ટિકનો ઉપયોગ કરીને તમે ગેમ રમી શકો છો, બરાબર? પછી આવે છે સ્કેનર, બરાબર? તો સ્કેનરનો ઉપયોગ કરીને તમે આ અહીંયા જો સ્કેનરનો એક ફોટો મૂક્યો છે, તો તમે સ્કેનરનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રકારનું ચિત્ર કે અટપટી આકૃતિ કે ફોટો તમારા કોમ્પ્યુટરમાં લઈ શકો છો, એટલે એના કોમ્પ્યુટરમાં દાખલ કરી શકો છો, બરાબર? પછી ચોક્કસ પ્રકારના કેરેક્ટર વાંચવા માટે રીડરનો ઉપયોગ થાય છે, જેને ઓસીઆર કહેવામાં આવે છે. પછી બારકોડ રીડર, તમે કોઈ પણ પ્રોડક્ટ લેવા જાઓ છો તેની પાછળ ઊભા પટ્ટા હોય છે, લાઇનિંગ હોય છે, જેને બારકોડ કહેવામાં આવે. તો એ બારકોડ રીડર માટે પણ મશીન હોય છે, જેને બારકોડ રીડર મશીન કહેવામાં આવે છે. અને પછી ચેક, આપણે બેંકમાં જે ચેકનો યુઝ કરીએ છીએ, ચેકમાં રહેલા અક્ષરો વાંચવા માટે MICRનો પણ ઉપયોગ થાય છે. તો આ બધા જ બેઝિક, આ બધા જ આપણે પ્રચલિત ઇનપુટ ડિવાઇસની ચર્ચા કરી. હવે આઉટપુટ ડિવાઇસ તરીકે આપણી પાસે આવે છે પ્રિન્ટર, બરાબર? અહીંયા એક પ્રિન્ટરનું ચિહ્ન તમને ચિત્ર દેખાય છે, બરાબર? આ રીતે પ્રિન્ટર કામ કરે છે. આ મોનિટર છે, આ સ્કેનર છે, આ પ્રિન્ટર છે, બરાબર? તો હવે આઉટપુટ ડિવાઇસ તરીકે બેઝિક તો આપણે મોનિટરનો જ ઉપયોગ કરીએ છીએ, બરાબર? શેનો ઉપયોગ કરીએ છીએ? મોનિટરનો. આપણી સામે જે સ્ક્રીન દેખાય છે મોનિટર છે, પણ એ જ વસ્તુને તમારે પેપર ઉપર લેવી હોય તો આપણે શેનો ઉપયોગ કરવાનો છે? પ્રિન્ટરનો. આ સિવાય તમે પ્રોજેક્ટરમાં પણ, જે મોનિટરની સ્ક્રીન છે એનાથી મોટી સ્ક્રીન ઉપર તમારે જોવું હોય તો તમે પ્રોજેક્ટરના પડદા ઉપર પણ માહિતી જોઈ શકો છો, બરાબર? ચેપ્ટર નંબર 3 ઘણું જ સરળ છે. પછી એમાં પ્રિન્ટરના પ્રકારના ઉલ્લેખ છે, ડોટ મેટ્રિક્સ છે, ઇંકજેટ પ્રિન્ટર છે, લેઝર પ્રિન્ટર છે. સૌથી જૂનું કયું છે? ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, જેને આપણે DMP કહીએ છીએ. ત્યારબાદ આવે છે લેઝર પ્રિન્ટર, જે અત્યારનું લેટેસ્ટ ટેકનોલોજીનું છે, જેમાં ચિત્ર ખૂબ જ સરળ રીતે દેખાય છે, એટલે કે ફોટોકોપી ખૂબ જ સુંદર આવે છે, બરાબર? અને એની પ્રિન્ટિંગ પદ્ધતિ ખૂબ જ ઝડપી છે, પણ પ્રમાણમાં કેવું છે? મોંઘું છે. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? તો ચેપ્ટર નંબર 3 કયું? ચેપ્ટર નંબર 4 સૌથી અગત્યનું છે, જેમાં કોમ્પ્યુટરમાં સચવાતી માહિતી વિશેના ઘણા બધા બાબતોનો સંગ્રહ કરેલો છે, બરાબર? આપણે જે કોમ્પ્યુટરમાં માહિતી સાચવીએ છીએ તો જનરલી એ માહિતી શેમાં સચવાય છે? CPUમાં. જો આ CPUની એક સામાન્ય આકૃતિ છે, બરાબર? તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા એક આડી લાઈન છે જેમાં તમે CD લગાવી શકો છો, અને આ પાછળનો ભાગ છે CPUનો, જેમાં અલગ અલગ નાના નાના સ્લોટ આપેલા છે, જે ચોરસ છે ને સ્લોટ છે. તો આ સ્લોટમાં પ્રિન્ટરનો લગાવી શકે, કીબોર્ડ લઈ શકે, માઉસનો લઈ શકે, તમે અલગથી પેનડ્રાઈવ પણ ભરાવી શકો છો, સ્પીકર હોય તો સ્પીકરના પણ લગાવી શકે, સ્કેનરનો પણ લગાવી શકે. કહેવાનો મતલબ છે કે CPU એ મેઇન છે, જેની સાથે બાકીના એડિશનલ ડિવાઇસ જોડવામાં આવે છે, અને દરેક માટેના પ્લગ અલગ અલગ હોય છે.
અત્યારે તો જનરલી યુએસબી કેબલ વપરાય છે જે આપણે વાપરીએ છીએ ને ફોનમાં ચાર્જિંગમાં ને બધામાં એ તો એવા કેબલ પણ વપરાય છે અને ઘણી વખત કેબલ વગર પણ એટલે કે વાઈફાઈ સિસ્ટમથી પણ તમે આ સાધનો વાપરી શકો છો બરાબર તો હવે એમાં કમ્પ્યુટરમાં મેમરી સાચવવા માટે માહિતી સાચવવા માટેનો સૌથી નાનો એકમ આવે છે બીટ પછી એનાથી મોટો આવે છે બાઇટ ખાસ ધ્યાન રાખજો આ માહિતી બરાબર આવા બધા ઘણી બધી ભૂલ કરે છે જો અહીંયા હું લખી દઉં છું પહેલો એકમ આવશે બીટ પછી આવશે બાઇટ એનાથી મોટો એકમ પછી આવશે કિલો બાઇટ કેબી એટલે કિલો બાઇટ એના પછી આવશે એમબી એટલે મેગાબાઇટ પછી આવશે જીબી એટલે ગીગાબાઇટ અને પછી આવશે ટીબી એટલે ટેરાબાઇટ બરાબર પણ અત્યારે હાલ આપણે જે ટેકનોલોજી વાપરી રહ્યા છીએ એટલે કે કેટલા એમબી કેટલા જીબીની આપણે વાત કરીએ છીએ બરાબર તો જીબી સુધીનો ડેટા સંગ્રહ કરી શકીએ એટલા ગેજેટ્સ અત્યારે અવેલેબલ છે દવાની સીડી જુઓ સ્માર્ટફોન જુઓ કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક જુઓ તો એ બધામાં મેમરી સાચવવાની ક્ષમતા અત્યારે હાલ પૂરતી કેટલી છે જીબી ટીબીમાં પણ મેમરી સાચવી શકાય જે જીબીથી મોટો છે એવા પણ કોમ્પ્યુટર્સ હવે બજારમાં આવી ગયા છે કે જે મેમરી વધારે સાચવી શકે ડેટા વધારે સાચવી શકે છે ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ બરાબર ત્યારબાદ કોમ્પ્યુટરમાં રહેલી મેમરીમાં પહેલું આવે છે આપણે હાર્ડ ડિસ્ક બેઝિકમાં બેઝિક સાધન કયું છે હાર્ડ ડિસ્ક બરાબર તમે કોઈ પણ માહિતી સેવ કરો છો તો શેમાં જાય છે હાર્ડ ડિસ્કમાં બરાબર એ પરમેનન્ટ સેવ થાય છે પછી તમારે એવું થાય કે ભાઈ ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો છે તો હાર્ડ ડિસ્ક કામમાં આવતી નથી એ વખતે તમારે ફ્લોપી કે સીડીનો ઉપયોગ કરવાનો થાય છે જો અહીંયા ફોટામાં મેં દર્શાવ્યું છે ફ્લોપી જે બહુ પહેલા વર્ષો પહેલા વપરાતી હતી અત્યારે તો બજારમાં મળતી પણ નથી બરાબર અને પછી આવે છે સીડી સીડી શબ્દથી બધા પરિચિત છો અને એનાથી પણ લેટેસ્ટ છે પેનડ્રાઈવ બરાબર અને હવે હાર્ડ ડિસ્કમાં પણ એક્સટર્નલ હાર્ડ ડિસ્ક મળતી થઈ ગઈ છે પેનડ્રાઈવની જેમ તમે એને વાપરી શકો છો ઇઝીલી બરાબર તો કહેવાનો મતલબ છે કે આ બધા એવા સાધનો છે પેનડ્રાઈવ સીડી ફ્લોપી ડીવીડી કે જેને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકો છો કેરી કરી શકો છો અને એમાં ડેટા ફાસ્ટલી સેવ થાય છે અને તમે ડેટાને ભૂસીને નવો ડેટા પણ મૂકી શકો છો બરાબર પણ સૌથી વધારે કેપેસિટી કોની છે હાર્ડ ડિસ્કની કારણ કે એ સીપીયુ સાથે એટેચ છે જેમાં તમામ પ્રકારના સોફ્ટવેર હાર્ડવેરને લગતા ડ્રાઈવર્સ ઓપરેટિંગ સિસ્ટમ અને વપરાશકર્તાએ લખેલી ફાઇલો બધું જ સચવાય છે બરાબર તો સૌથી વધારે હાર્ડ ડિસ્કની કેપેસિટી છે જે 500 GB સુધીની પણ માહિતી સાચવી શકે છે ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ બરાબર તો આપણે કયા સાધનોમાં માહિતી સચવાય છે એની ચર્ચા કરી ત્યાર પછી આપણે આવે છે ચેપ્ટર 4માં ડેટા નિરૂપણ એટલે કે કેવી રીતે કયા સ્વરૂપે માહિતી સચવાય છે એનું રિપ્રેઝન્ટેશન ધારો કે અક્ષર સ્વરૂપ માહિતી હોય તો એને આપણે આસ્કી કોડમાં યુનિકોડમાં માહિતી સાચવી શકીએ છીએ પછી જો ગાણિતિક માહિતી હોય તો એને બાઇનરી કોડમાં સચવાય છે બાઇનરીને ડેસિમલ અને ડેસિમલને બાઇનરીમાં કન્વર્ટ કરવાનું પણ આપણે શીખી ગયા છીએ ત્યારબાદ વિદ્યાર્થીઓ જો આકૃતિ સ્વરૂપ એટલે કે ચિત્ર સ્વરૂપ માહિતી હશે જેને આપણે ઇમેજ રિપ્રેઝન્ટેશન તરીકે ઓળખીએ છીએ કયા ઇમેજ રિપ્રેઝન્ટેશન તરીકે તો એમાં પણ ગાણિતિક ચિત્રો જેને વેક્ટર ચિત્ર કહેવાય છે અને તમે જે વાપરો છો બધા બીટમેપ ચિત્ર છે તો આ ચિત્રનો ઉપયોગ કરીને એટલે કે ભૌમિતિક આકૃતિ દોરવા માટે ચોરલસ લંબચોરસ વર્તુળ એવું બધું દોરવા માટેના પણ ગાણિતિક ચિત્રો છે અને વપરાશકર્તા પેન્ટ પ્રોગ્રામનો ઉપયોગ કરીને પણ ચિત્ર દોરી શકે છે તો જેને આપણે ઇમેજ રિપ્રેઝન્ટેશન તરીકે ઓળખીએ છીએ ઇમેજ રિપ્રેઝન્ટેશન જેમાં ટુ ડાયમેન્શનલ હોય છે અને આ ટુ ડાયમેન્શનને આપણે શું કહીએ છીએ રાસ્ટર ઇમેજ અથવા ઇમેજ મેપ હવે ઇમેજ કેવી રીતે રિપ્રેઝન્ટ થાય છે તો સ્ક્રીન ઉપર નાના નાના ટપકા આવે છે જેને આપણે પિક્સેલ કહીએ છીએ તો એ પિક્સેલની મદદથી પિક્ચર આપણી સામે દેખાય છે ખ્યાલ આવશે ત્યાર પછી આપણે આવે છે વિડીયો રિપ્રેઝન્ટેશન તો વિડીયો રિપ્રેઝન્ટેશન એટલે તમે સીડી ભરાવીને એમાં સોંગ સાંભળી શકો છો પેનડ્રાઈવમાંથી પણ સોંગ સાંભળી શકો છો કોઈ મૂવી અથવા તો કોઈ ફંક્શનના વિડીયો પણ જોઈ શકો છો તો વિડીયો રિપ્રેઝન્ટેશન માટે ચોક્કસ પ્રકારની ફોર્મેટ ફાઇલ આવે છે જે છે ફ્લેશ સોફ્ટવેરમાં બનેલી ફાઇલ એવીઆઈ ઓડિયો વિડીયો વિન્ડોઝ ફાઇલ
બરાબર પછી MP4 જે તમે ખૂબ જ પ્રચલિત છે તમારા બધા YouTube ના વિડિયો પણ MP4 ફોર્મેટમાં આવે છે તો આ વિડિયો રિપ્રેઝન્ટેશન પણ તમે જોઈ શકો છો ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ તો આ 1-4 ચેપ્ટરનું આપણે એકદમ ટૂંકમાં રિવિઝન લઈ લીધું છે એમાં આવતા અગત્યના મુદ્દાની ચર્ચા કરી લીધી છે આપણે 1-4 ચેપ્ટર જે થિયરીના છે એનું રિવિઝન કમ્પ્લીટ થયું છે 9-11 ચેપ્ટર જે પ્રેક્ટિકલના હતા એનું પણ રિવિઝન આપણે સંપૂર્ણ રીતે કમ્પ્લીટ કર્યું છે તો ચેપ્ટર નંબર ધોરણ 9માં 1-4 ચેપ્ટર અને 9-11 ચેપ્ટર તમારે તૈયાર કરવાના છે બરાબર એનું ટોટલી રિવિઝન સ્વાધ્યાય અને MCQ એ બધું જ આપણે કર્યું છે તમે વાંચન ચાલુ કરી દેજો બરાબર અને આના આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને પછીના વિડીયોમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ તમે 1-4 ચેપ્ટરમાં આવતી થિયરી ખાસ વાંચજો MCQ તો ખાસ તૈયાર કરજો બરાબર અને તમે નેટ ઉપર પણ એની માહિતી જોઈ શકશો બરાબર વિડીયો વારંવાર જોશો એટલે તમને દરેક વસ્તુની ક્લિયરિટી આવી જશે દરેક શબ્દો સમજાઈ જશે આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ